સરકારે એક તરફ ક્રોપ લોન પર વ્યાજ માફીની વાત કરે છે તો બીજી બાજુ બેંક ખેડૂતો પાસે ક્રોપ લોનનું વ્યાજ વસૂલે છે તેવા આક્ષેપો વ્યારા ગામે ખેડૂતો એકઠા થયા હતા। કોરોનાની વૈશ્વિક મહામારી અર્થતંત્રની કમર ભાંગી નાખી છે ત્યારે વાઘોડિયાના વ્યારા ગામના ખેડૂતને લોકડાઉન દરમિયાન ભાવ ન મળતા ડાંગર તુવેર કપાસ મકાઈ જેવા ખેત પેદાશો ટેકાના ભાવે ખરીદી શક્ય ન બનતા સસ્તામાં બજારમાં વેચવાનો વારો આવ્યો હતો। આ માટે સરકાર જોડેથી લીધેલી ક્રોપ લોન જાહેર પ્રમાણે વ્યાજ 0% વ્યાજે ખેડૂતોને આપવાની જાહેરાત કરી હતી જેનું વ્યાજ દર 3% કેન્દ્ર અને 4% રાજ્ય સરકાર એમ 7% વ્યાજ સરકાર આપવાનું વચન આપ્યું હતું। પરંતુ એક તરફ બેંકોને ક્રોપ લોનનું વ્યાજ ચૂકવવા ખેડૂતો પર દબાણ કરી રહી છે તો બીજી બાજુ આત્મનિર્ભર બનવાની વાત સરકાર કરી રહી છે ત્યારે સરકારની આવી બેવડી નીતિ અપનાવી ખેડૂતોને મોટા દિલાસા આપે છે તેવો આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે। ચોમાસું માથા પર છે ત્યારે ખેતીમાં નાણાંની જરૂર પડતી હોય છે ત્યારે ખેડૂતો ખેતી કરે કે વ્યાજના નાણાં ચૂકવે તેવા આક્રોશ ઠાલવ્યો હતો। 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે, લોનનું ધિરાણ કર્યું છે, સરકારે બહુ મોટી જાહેરાત કરી છે કે અમે 3% રાજ્ય સરકાર અને 4% કેન્દ્ર સરકાર અમે આપીને તમને 7% ની અંદર 0% લોન આપીશું, 0% વ્યાજનું વ્યાજ તમારે ભરવું જ નહીં પડે। પરંતુ છેલ્લા 2 વર્ષથી ગઈ સાલ બી અમને 1 પૈસો પણ અમને મળ્યો નથી ખેડૂતોને, અને વ્યાજના પૈસાની અંદર જે અમે લોન ભરી છે એના વ્યાજની અંદર, અને બેંક વાળાને અમે કહીએ છીએ વારંવાર રજૂઆત કરીએ તો બેંકના મેનેજરો એવું કહે છે કે અમારી પાસે કોઈ પરિપત્ર આવ્યો નથી, સરકારથી ના પરિપત્ર આવે અને અમારી પર સરકારથી પૈસા મોકલે તો જ અમે તમારા એકાઉન્ટમાં જમા કરીએ, હવે તમે પૂરેપૂરા પૈસા ભરી દો લોનના વ્યાજ સાથે। અને અમે 3 લાખ રૂપિયાની લોન લીધી, અત્યારે મેં બતાવી, અને એ 3 લાખ રૂપિયાના લોનના અમે 7 તારીખે 21,000 રૂપિયા વ્યાજ બી અમે જોડે ભર્યું છે। સરકારે એવું કહ્યું કે 4% કેન્દ્ર સરકાર, 3% રાજ્ય સરકાર, ક્યાંય 1 પણ પૈસો ખેડૂતને આપ્યો નથી। કોરોના વાયરસની અંદર સમયની અંદર ખેડૂતોને અત્યારે વારંવાર મુશ્કેલી પડી છે। કુદરત નથી રૂઠ્યો પણ સરકાર રૂઠી છે એવું ગણાય છે અત્યારે। એનો મતલબ એ છે કે અત્યારે ખેડૂતોને ચોમાસાનો દિવસ આવ્યો છે, અત્યારે ખેડૂતોને વાવણી કરવા માટે પૈસા જોવે, હજી અમારા કપાસ જીનોમાં હોટાફેરા મારે છે, સરકાર કપાસ ખરીદી નથી શકી, અમારા કપાસ ફરી પાછા મૂકવાની તૈયારી થઈ રહી છે, અને સરકારની બેવડી નીતિના કારણે આજે ખેડૂતોને મરવાનો ભોગ આવી રહ્યો છે। બજરંગ શર્માનો રિપોર્ટ, વાઘોડિયા।